સાબરકાંઠા અરવલ્લીના ક્વોરી ટ્રક ડ્રાઈવરો બાયડ ખાતે હડતાલ પર ઉતર્યા. પગાર વધારાને લઈને અરવલ્લી સાબરકાંઠાના ક્વોરી ટ્રક ડ્રાઈવરો ઉતર્યા હડતાલ પર. ક્વોરીના ટ્રક ડ્રાઈવરોને યોગ્ય વેતન ન મળતા ઉતર્યા હડતાલ પર. ક્વોરી ટ્રક ડ્રાઈવર એસોસિએશન દ્વારા પડી અચોક્કસ મુદતની હડતાલ. ટ્રકના વ્હીલ મુજબ વેતન આપવાની માંગ. ટ્રકના વ્હીલ મુજબ 10 હોય તો 10,000 અને 12 વ્હીલ હોય તો 12,000 રૂપિયાના પગાર વેતનની માંગ. જ્યાં સુધી પગારમાં વેતન વધારો ન મળે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી ટ્રકો રહેશે બંધ. મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઈવરો હડતાલમાં જોડાયા. એસબીએન ટીવી ન્યૂઝ, બ્યુરો ચીફ અરવલ્લી, સતીશ સોલંકી. સભા રાખી છે મારા ડ્રાઈવર યુનિયન માટે. મારા ડ્રાઈવરોને પગાર ઓછો મળે છે એટલા માટે આ મોટી સભા એક બાયડમાં વાત્રક નદી ત્યાં રાખી છે. અને આ સભામાં મારા ડ્રાઈવર યુનિયનનું એક મત અને એક વિશ્વાસ સાથે બધા આવ્યા છીએ. અને અમારો મુદ્દો એક જ છે કે મારા ડ્રાઈવર ભાઈઓનો પગાર વધ, બધું વધ. એટલા માટે આજ સુધી એમનું શોષણ થઈ રહ્યું હતું, એ શોષણનો આજે અંત લાવવા માટે અમે આ એક મોટી પહેલ કરી રહ્યા છીએ. આજ સુધી જે ડ્રાઈવરોનું જે શોષણ થઈ રહ્યું હતું, જે શેઠિયા લોકો મતલબ ઓછા પગારમાં 5,000-6,000 પગાર પેટે રાખતા હતા, હવે બહુ પગાર ઓછો થઈ ગયો છે ડ્રાઈવરોનો. અને આ ડ્રાઈવરના હિત માટે અમે લડી રહ્યા છીએ. અને જે ડ્રાઈવર યુનિયન નક્કી કરશે એ અમે આ તમારી સમક્ષ જાહેર કરી રહ્યા છીએ. જેના 7-8 વર્ષથી મારા ડ્રાઈવિંગ લાઇનમાં નોકરી કરતા અને મારી ગાડી ચલાવવાનું છતાં 7,000-8,000 રૂપિયા આવી મોટી મોંઘવારીમાં મારે ડ્રાઈવરોનું પૂરું થતું નથી. સરકારની આવી બધી મોટી મોંઘવારીમાં ડ્રાઈવરનું 7-8,000 પૂરું થાય તેવું નથી. એટલે સરકાર જે ભાવ વધારો કરી રહી છે એ પ્રમાણે મારે પણ ભાવ વધારો જોઈએ. દરેક ડ્રાઈવર માટે એની મહેનત કરવાને દરેકે ભાવ વધારો કરવો જરૂરી છે. અને દરેક ડ્રાઈવરને હું કહું છું કે આ સમયમાં જોડાયા પછી દરેકે એકતા જાળવો અને જ્યાં સુધી આપણો પગાર વધારો ના થાય, આપણી માંગો ના પૂરી થાય ત્યાં સુધી આપણે આ આંદોલન ચાલુ રાખીશું. અને આપણે આપણા હકનો પગાર લઈશું અને આપણો હકનો પગાર ના મળે ત્યાં સુધી આપણે કોઈપણ ડ્રાઈવર સીટ ઉપર બેસશે નહીં. આપણે આ આંદોલન ત્યાં સુધી જારી રાખીશું કે દરેકનો પગાર, સાબરકાંઠા અરવલ્લીના દરેકે દરેક ડ્રાઈવરનો પગાર 10 વીમો 10,000, 12 વીમો 12,000 અને 16 વીમો 16,000 પગાર મળે ના ત્યાં સુધી આંદોલન ઉગ્ર જારી રાખીશું. જય મહારાજ, જય હિન્દ. યુનિયનની એક મિટિંગનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ ડ્રાઈવરો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને એમની માગણી છે કે છેલ્લા કેટલાય વર્ષોથી એમને નજીવો પગાર, એટલે કે 6,000-7,000 જેવો મામૂલી પગાર એમને વર્ષોથી મળે છે અને એમને ત્યાર પછી કોઈ પગાર વધારો મળ્યો નથી. અને એમની માગણી છે કે અમને અમારું જે કામ છે, અમારી જે કામગીરી છે, અમારી જે નોકરી છે, 24 કલાક, ક્યારેક 36 કલાક, ક્યારેક 48 કલાક પણ નોકરી કરવી પડતી હોય છે, તેમ છતાં પણ અમારો કોઈ પગાર વધારો આજ દિન સુધી થયો નથી. અને સરકાર પણ જ્યારે ભાવ વધારો આપતી હોય સરકારી કર્મચારીઓને, તો એ પણ એમનો હક માગવા માટે આજે અહીંયા ઉપસ્થિત થયા છે. અને એમની માગણી છે ગાડીના ઓનરો સાથે અને કોરીના ઓનરો પાસે કે ભાઈ અમને અમારી મજૂરી પ્રમાણે અમને વેતન મળવું જોઈએ. 10 વ્હીલની ગાડી છે તો 10 વ્હીલની ગાડીનો પગાર એમને મહિનાનો 10,000 રૂપિયા મળવો જોઈએ એવી માગણી છે એમની. 12 વ્હીલની ગાડી હોય તો 12,000 રૂપિયા પગાર મળવો જોઈએ અને 16 વ્હીલની ગાડી હોય તો 16,000 રૂપિયા પગાર એમને મળવો જોઈએ એવી એમની માગણી છે. અને આ માગણી જો એમને નહીં સંતોષાય તો આવનાર દિવસોમાં તમામ ડ્રાઈવર એસોસિએશનના મિત્રો ભેગા થઈ અને તમામ ગાડીઓના પૈરાઓ થંભાવી દેશે. એક પણ ડ્રાઈવર નોકરી કરવા માટે નહીં જાય એની આ તબક્કે એમને ખાતરી આપી છે. માટે આ મીડિયાના માધ્યમથી હું પણ ગાડીના ઓનરો અને કોરીના ઓનરોને વિનંતી કરવા માગું છું કે ખરેખર આ વાત એમની માગણી સાચી છે અને એમની માગણી સાથે હું પણ સંમત છું કે ખરેખર એમની પસીનાની કમાણી છે અને એમની જે મજૂરી છે તે મજૂરીના પ્રમાણે એમને વેતન મળવું જોઈએ. આ વેતન નહીં મળે તો આવનાર દિવસોમાં આ આંદોલન ઉગ્ર આંદોલન બનશે એની પણ અમે આ તબક્કે જાહેરમાં
ખાતરી આપીએ છીએ. જય હિન્દ.